31 ડિસેમ્બરને લઈને રાજકોટ જિલ્લાના પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાની તમામ સરહદ પર કડક ચેકિંગ શરૂ થઈ ગયું છે। વધી રહેલ કોરોનાના કેસને લઈને પોલીસ પણ સતત સતર્ક બની છે। રાજકોટ પોલીસે જિલ્લાની સરહદ ઉપર દારૂને લઈને પણ કડક ચેકિંગ કરી રહી છે। જિલ્લાના જેતપુર ડિવિઝનના જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના શહેરોના પ્રવેશદ્વાર ઉપર કડક પોલીસ ચેકિંગ શરૂ કરેલ છે, જેમાં જિલ્લાની હદમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરેલ છે અને અહીં આવતા લોકોનું બ્રેથ એનેલાઇઝર પણ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે કોઈ દારૂ પીને અંદર નથી આવતું ને સાથે કોઈ વાહનોમાં 31ની પાર્ટી માટે દારૂની હેરાફેરી તો નથી કરવામાં આવી રહી ને 31 ડિસેમ્બરને લઈને રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે 4 PI, 10 PSI સહિત સ્ટાફની અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે। જેતપુર, ધોરાજી, જામકંડોરના સહિત પોલીસ સ્ટેશનમાં CCTVથી પણ મોનિટરિંગ થશે, સાથે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। આશીષ પાટડિયા, ZSTV, જેતપુર। બધાને ખબર છે કે જે આગામી 2022નો વર્ષ છે એ આવનારો છે અને એના લીધે ઘણા બધા લોકો જો છે 31 ડિસેમ્બરના રોજ જો છે રાત્રિના સમય અને દિવસમાં પણ જો છે એની ઉજવણી કરતા હોય છે। પોલીસ તરફથી બધાને સમજ અને જાણ કરવામાં આવે છે કે અત્યારે જે કોરોનાની પરિસ્થિતિ છે આ પણ થોડી વધી રહી છે, એના લીધે અમારી તરફથી સમજ છે અને બધાને જાણ કરવામાં આવે છે કે એવી કોઈ જાહેર સ્થળોમાં કોઈ ઉજવણી કરે નહીં અને જે અત્યારનો જે કલેક્ટરશ્રીને જે સરકારશ્રીને જે ઉલ્લંઘન કરશે તો એના વિરુદ્ધ પણ જો છે કડક કાર્યવાહી એમાં કરવામાં આવશે। જે 31 ડિસેમ્બરની વાત છે તો અમારે પોલીસ તરફથી જો છે આખા જેતપુર ડિવિઝનમાં જો છે અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે અને એના અને એને સાથે સાથે અલગ અલગ સમય અને અલગ અલગ સ્થળે વ્હીકલ ચેકિંગ પણ કરવામાં આવશે અને જે લોકો અગર કોઈ જો છે દારૂનું અગર કોઈ સેવન કરીને કોઈ હરતા ફરતા હોય તો અમારે પોલીસની અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવેલ છે અને બ્રેથ એનાલાઇઝરથી એ લોકોની ટેસ્ટિંગ પણ કરવામાં આવશે। ઇન જનરલ પણ રેન્ડમ ટેસ્ટિંગ જો છે લોકોની કરવામાં આવશે। એને સાથે સાથે જે 31 ડિસેમ્બરની જે રાત્રિની જો છે સાંજ અને દિવસનો જે સમય છે તે દિવસે પણ અમારા ડિવિઝન પોલીસ જેતપુર ડિવિઝનમાં એમાં કડક બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેમાં અમારા લગભગ 4 PI અને બીજા જે છે 10 PSI એ અલગ અલગ એ લોકોની ટીમો પણ બનાવવામાં આવેલ છે અને સખત તે દિવસે અને એના નેક્સ્ટ દિવસે પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને લોકોને બધાને સમજ અને જાણ કરવામાં આવે છે કે જે ઉજવણી છે એ લોકો જો છે એની કોરોનાની ગાઈડલાઇન્સના લીધે કોઈ એમાં જાહેરમાં કોઈ ઉજવણી કરે નહીં, જે મર્યાદા હોય અને જે લિમિટ હોય એમાં એ લોકો ધ્યાન રાખે અને બધા જો છે જે અત્યારની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને અને જે કાયદો અને વ્યવસ્થા છે એને કોઈ પણ હાથમાં લેવાની કોઈ પ્રયાસ કરે નહીં। પોલીસ તરફથી જો છે સખત બંદોબસ્ત અને જો છે અલગ અલગ જો અમારી ટીમો છે એ પણ રાખવામાં આવેલી છે અને એકદમ અગર કોઈ કાયદાનો કોઈ અગર કોઈ ઉલ્લંઘન કરશે એના વિરુદ્ધ જો છે કડક કાર્યવાહી કરવામાં આવશે।